તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ ઝાડ તો મને ખૂબ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે અને આ વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે તારક તું ક્યારેય વૃક્ષ પર ચડ્યો છે ના હો મને બીક લાગે

પડી જઈશ નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈબણ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે નરેન્દ્ર આ તોફાની ને સત્ત બાબુ નો દીકરો ને તું વળી એના રવાડે ક્યાં ચડ્યો એ તો વડના વાંદરા ઉતારે એવો છે એ છોકરા ઠીક છે ઉતર ઉતર દાદાજી પ્રણામ સુખી રહે દીકરા સુખી રહે પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો તો દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર ઈંચકા ખાવાની મજા આવે એટલે સારું સારું હવે ના ચડતો હો કેમ દાદાજી જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જા પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તક શેનું છે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું દાદાજી અત્યારે મંદિરે હા સવારે અને સાંજે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે હા એમાં શું વાંધો છે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે રાક્ષસ તને રાક્ષસની પણ બીક નથી અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન એટલે કે રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝુલીએ રે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા માતા

હા હનુમાનજી હજી ના આવ્યા હું તો એમની રાહ જોઉ આવે ને તો હું એમની સાથે કરી અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેળા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ના આવ્યા તું તો બેટા દાદાનો ખરો પગ નીકળ્યો ચાલ ઘરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ ચાલ માતા ચાલો બીરવો આજે એક નવી રમત રમીએ કઈ નવી રમત ધ્યાન ની રમત આપણા ઋષિ મુનિઓ ધ્યાનમાં બેસવાથી શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદ શક્તિ પણ વધે નરેન્દ્ર આ બધી તમને કેવી રીતે ખબર પડી કેમ ના પડે એના ઘરે દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ હે નરેન્દ્ર તારા પિતા દત્ત બાબુ પણ દરરોજ હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ ઓ બાપરે સાપ આવ્યો ભાગો ભાગો અરે નરેન્દ્ર પાક જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ અરે નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે ભાત જલ્દી ભાત ચાલ અમે જઈએ છીએ અરે નરેન્દ્ર તું તો ખરો છે હો કેમ શું થયું નરેન્દ્ર તને એકે નહીં ના મને તો કશી જ ખબર નથી શું વાત છે નરેન્દ્ર તને કશી ખબર જ નથી હા હું તો ધ્યાનમાં હતો જો ભાઈ તારી આ ધ્યાન રમત તો જોખમી છે હો ના એવું નથી દતી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો લાગે છે કે આપણું ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે નરેન્દ્ર નરેન્દ્ર બેટા હા માતા ચાલ ઘરે આજે આપણા ઘેર ઠાકુર પધારવાના છે તારે એમને એકદ ભજન સંભળાવવાનું છે હા માતા આવજો મિત્રો